दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की ओर से एक विवादित बयान दिया गया था, जिसके सामने महाराष्ट्रीयन संगठनों की ओर से विरोध जताया जा रहा है। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के इस विवादित बयान के सामने विरोध जताते हुए आज बड़ोदरा शहर में डेरी डेन सर्कल पर महाराष्ट्रीयन संगठन के लोग इकट्ठा हुए और उनकी ओर से दिल्ली के मुख्यमंत्री की तस्वीर पर काली स्याही लगाकर इस मामले में विरोध प्रदर्शित किया गया। આજે અમે લોકોએ ગઈકાલે જે ન્યૂઝ અને ટ્વિટર દ્વારા જે ખબર પડી કે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સર્વે સર્વા એવા આ અરવિંદ કેજરીવાલજીએ એક દેશદ્રોહીનું કામ કર્યું છે, એક IRS ઓફિસર છે, એમને આ અશોભનીય જે ભાષણ કર્યું છે એ એકદમ તુચ્છ અને ગલિત છે। કોઈ પણ રાજ્યની અંદર તમે જઈને કોઈ ભાષાકીય કોઈ ભાષાનો માણસ એને શું કામ આ આપ્યું, શું કામ શું બનાવ્યું એની ઉપર એમણે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી। એ ગુજરાતમાં આવીને જ્યારે આવું બોલતા હોય એ અશોભનીય વર્તન છે અને એની અંદર પાછા અમારા મહારાષ્ટ્રીયન સમાજની ઉપર એ જે બોલી ગયા કે ગુજરાતમાં મહારાષ્ટ્રનો માણસ કેમ, તો ભાઈ અમારી કર્મભૂમિ ગુજરાત છે, જન્મભૂમિ અમારી મહારાષ્ટ્ર છે, અમે અહીંયા રહ્યા વર્ષોથી। જ્યારે મહારાષ્ટ્રની જો મહારાષ્ટ્રીયન સમાજ છે એણે રાજકારણમાં શું કામ કર્યું છે, એણે શિવાજી મહારાજના માવડાઓ બનીને આ દેશને સ્વતંત્રતા અપાવવા માટે શું કામ કર્યું છે એ બધું મોદી સાહેબને ખબર છે। તો એમની મરજી કે ગુજરાતમાં અધ્યક્ષ કોને બનાવે નહીં બનાવે। આ શું કર્યું એમણે કે ગઈકાલના ભાષણની અંદર એણે બે સમાજને દુઃખી કરવાનું, બે સમાજની અંદર અંદર કંઈક લડાઈ કરવાનો એવો એક મુદ્દો છંછેડીને ગયા છે। એમને એવું છે કે હું બીજા રાજ્યોની અંદર આવું તેવું કરું છું તો આવી રીતના ગુજરાતમાં પણ આ લોકોને આવું કરું, પણ અમારો ગુજરાત, આપણો ગુજરાત અને આપણું ભારત લોકશાહીનો દેશ છે, હિન્દુસ્તાની છે, બધા હિન્દુઓ એકત્ર છે, એકત્રિત સંગઠન ચલાવે છે અને બધા સંસ્કારી છે। આવા એમના નિવેદનથી કોઈ કોઈની અંદર આવું કોઈ કારણ થવાનું નથી, પણ અમારા મહારાષ્ટ્રીયન સમાજની અંદર જ્યારે એ એવું બોલીને ગયા કે મહારાષ્ટ્રનો માણસ જ કેમ, તો એ અમને એક દુઃખ પહોંચાડ્યું છે અને એમનું આ અશોભ્ય જે કર્યું છે એમણે ભાષણ એ શોભતું નથી, એમને એમણે અચૂક માફી માંગી છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।